આપણા ઘણા વિદ્યાર્થીઓ અને વાલીઓની વિનંતી હતી કે ફરિયાદો હતી કે ભાઈ ધોરણ દસ ના વિદ્યાર્થીઓ ઘરે બેઠા છે અને પોતાનું ભણતર કાર્ય ખૂબ જ બગડી રહ્યું છે. આપણે ઘણી વખત પીડીએફ ફાઇલ મોકલાવીને વિદ્યાર્થીઓ શિક્ષણને આગળ ધપાવવાની કોશિશ કરી છે, પણ હવે આપણે આજે યુટ્યુબના માધ્યમથી આપણી ચેનલ દ્વારા અને એન્જલ ક્લાસીસ દ્વારા એવો પ્રયત્ન થઈ રહ્યો છે કે આપણા વિદ્યાર્થીઓને સારામાં સારું શિક્ષણ સરળતાથી અને સારામાં સારી રીતે ઇઝીલી સમજી શકે એવા આપણે દાખલા આપણે વિદ્યાર્થીઓને આપીશું. જોકે ગણિત એવો વિષય છે કે રમતા રમતા સ્ટેપ વાઇઝ કોઈ પણ વસ્તુ કરવામાં આવે તો તમે સરળતાથી ગણિત શીખી શકો છો, પણ હવે કેવું છે કે ઘણી વખત વિદ્યાર્થીઓને ગણિતનો બહુ ડર હોય છે, પણ એ ડર રાખવાની જરૂર નથી. તેથી આપણે આજે પહેલા વિડીયોથી આપણે શરૂઆત કરીએ છીએ, નાના ચેપ્ટરથી સરળ ચેપ્ટરથી શરૂઆત કરીએ છીએ, જેથી કરીને વિદ્યાર્થીઓમાં એક પ્રકારનો એક ખુશાલી એક પ્રકારનો કોન્ફિડન્સ એક પ્રકારનો ઉત્સાહ ઉભો થાય એને આપણે પ્રયત્ન કરીશું. એટલે આજે આપણે ધોરણ દસ નો ચેપ્ટર 14 આંકડાશાસ્ત્ર થી શરૂઆત કરીશું, જે બોર્ડમાં 8 માર્ક્સ નું વેઇટેજ ધરાવે છે અને 8 માર્ક્સ આપણે કઈ રીતે લેવા એકદમ સરળ. જે હા નબળો નબળો વિદ્યાર્થી હોય ને, જો કે નબળો તો કોઈ હોતો જ નથી, પણ નબળા નબળો વિદ્યાર્થી હોય ને તે પણ સરળતાથી શીખી શકે અને સરળતાથી 8 માર્ક મેળવી શકે, કે બોર્ડમાં પાસ થવા માટે ફક્ત ને ફક્ત 27 માર્ક્સ જ આપણે લાવવાના હોય છે, બરોબર. એટલે આપણે સરળતાથી આપણે શીખી શકીએ એના માટે આપણે પ્રયત્ન કરીએ છીએ. તો આજે આપણે સમય નહીં બગાડીએ, પણ અહીંયા જે હું દાખલો કરાવીશ એક જ એકનો દાખલો કરાવીશ અને એવી રીતના હું 5-10 દાખલા તમને પીડીએફ ફાઇલમાં મોકલાવીશ અથવા આ વિડીયોમાં જ હું પીડીએફ ફાઇલો મેળવી દઈશ, જેથી કરીને તમે એ પીડીએફ માંથી આ દાખલો સરળતાથી સમજશો તો એ પીડીએફ ફાઇલમાં એ દાખલો તમે બીજી રકમના દાખલા તમે જાતે ગણી શકશો અને રોજે રોજના હું અલગ અલગ રીતના વિડીયો તમારા સુધી પહોંચાડતો રહીશ, જેથી કરીને તમારે સરળતાથી શીખી શકે. હા, ખાસ એક વાત તો યાદ રાખજો કે તમે શીખો છો તો બીજા વિદ્યાર્થીઓને પણ શીખવા મળે, તેથી આ વિડીયો જેટલા વિદ્યાર્થીઓને મળી શકે એટલા વિદ્યાર્થી સુધી પહોંચાડવાની કોશિશ કરજો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીએ છીએ. આપણે ક્લાસીસમાં બેઠા છીએ, સ્કૂલમાં જ બેઠા છીએ, આપણે આપણે થોડો ઉત્સાહ રાખીએ અને શીખવાની કોશિશ કરીએ. આંકડાશાસ્ત્ર 8 માર્ક નો એટલે છે. હવે એમાં આપણે મધ્યકની પહેલી રીત આપણે શોધીશું, બરોબર. મધ્યક માટે અલગ અલગ પ્રકારની હોય છે, અસતત માહિતી માટે, સતત માહિતી માટે, વર્ગીકૃત માહિતી માટે, અવર્ગીકૃત માટે. એમાં પેલા આપણે વર્ગીકૃત માહિતી માટે આપણે મધ્યક શોધીશું. વર્ગીકૃત માહિતી માટે, હવે વર્ગીકૃતમાં પાછા બે પ્રકાર આવે, સતત અને અસતત, જે આપણે 9મા ધોરણમાં ભણી ગયા છે એટલે આપણે ખબર છે સતત કોને કહેવાય અને અસતત કોને કહેવાય. એમાં આપણે અસતત માહિતી માટે મધ્યક શોધીશું. તો આપણો પ્રશ્ન થાય સર અસતત એટલે શું? તો અમિત સર બેઠા છે ને તમારી પાસે, અસતત એટલે શું? કે અસતત એટલે બીજું કઈ નહીં કે જેમાં અવલોકનો અને આવૃત્તિ એકલું, અવલોકન અને આવૃત્તિ એમાં વર્ગો ન હોય. અને સતત માહિતીમાં કેવું હોય, એમાં વર્ગો આપેલા હોય, આમાં વર્ગો ન હોય ખાલી અવલોકન. આપણી પાસે આ બે રકમ આપણે પરીક્ષામાં આપેલી હશે, XI અને FI. આપણે આ FI XI આપણે શોધવું પડશે, બરોબર. પેલા આપણે જોઈએ અસતત માહિતી માટે આપણે સીધી રીતે, બરોબર, આપણે સીધી રીતે મધ્ય કેમ શોધો, એકદમ સરળ રીત જે 9મા ધોરણમાં પણ આવતી. સીધી રીતે મધ્યક શોધવા માટેનું સૂત્ર છે એક્સ બાર એટલે કે મધ્યક બરાબર સિગ્મા એટલે કે સરવાળો FI XI છેદમાં સિગ્મા FI. તો આ સ્લેશ આડો લીટો કરીને મેં એન કેમ લખેલો છે, ઘણાને સ્કૂલમાં એવું પણ શીખવાડવામાં આવે કે FI ની જગ્યાએ એન લખવાનો, એન લખો કે FI સિગ્મા FI લખો, બે સરખું જ થાય, બરોબર. ઓકે ચાલો, એક્સ બાર એટલે શું ભાઈ? મધ્યક. સિગ્મા FI XI એટલે શું? કે FI અને XI નો શું કરવાનો? ગુણાકાર. અને પછી એનો શું કરવાનો? સરવાળો. FI XI નો ગુણાકાર કર્યા પછી એનો શું કરવાનો? સરવાળો કરવાનો છે. આ યાદ રાખજો, સિગ્મા FI એટલે FI નો સરવાળો. સિગ્મા FI ની જે લાઈન હોય એનો શું કરવાનો? સરવાળો, બરોબર. અને સિગ્મા FI ને એન પણ કહેવાય છે, યાદ રાખજો. અહીંયા સિગ્મા FI ની જગ્યાએ તમે એન લખો તોય ચાલે અને સિગ્મા FI લખો તો પણ ચાલે. ચાલો આપણે વિદ્યાર્થી મિત્રો રકમ ઉપર આપણે જઈએ ઝડપથી અને ઝડપથી શીખવાની કોશિશ કરીએ. હવે આપણે આજે થોડોક પ્રયત્ન એવો કરશો કે આપણે માહોલ ઉભો કરીએ દસમા. XI ને FI આવી બે રકમ તમે પરીક્ષામાં આપી છે, આ કોલમ આપી નથી. તમને પ્રશ્ન એમ થાય તારે તો દાખલો ગણી લીધો સર, તમે તો જોઈને લખી નાખો હશે, પણ પ્રયત્ન અમે એવો કરીએ છીએ કે હું અત્યારે જાતે દાખલો ગણીને તમને ભણાવવાની કોશિશ કરું તો વિડીયો બહુ લાંબો થાય અને કંટાળા ઝડપ થાય, અને પહેલેથી જ હું આ વિડીયો તમને બધું બોર્ડ પર વર્ક કરીને તમને બતાવવાની કોશિશ કરું છું. XI અને FI બે રકમ તમને પરીક્ષામાં આપેલી હશે, એના ઉપરથી તમારે આગળ દાખલો ગણવાનો છે. તો આપણે સીધી રીતે કરવું હોય તો કાંઈ નહીં કરવાનું, XI ની આખી લાઈન અને FI ની આખી લાઈન. પેલા આપણે FI નો સરવાળો કરી નાખવાનો,
બરાબર હવે આપણે સૂત્ર પ્રમાણે શું જોઈએ છે fi xi સૂત્ર પ્રમાણે fi xi જોઈએ છે fi અને xi આ બેનો શું કરશું આપણે ગુણાકાર આ બંનેનો આપણે ગુણાકાર કરશું બરાબર અહીં આપણે બંનેનો ગુણાકાર કરશું fi / xi ચાલો 15 2 30 20 3 60 આપણે ગુણાકાર યાદ રાખજો દસમાવાળાને કેલ્સી નો ઉપયોગ કરવાનો આવતો નથી અને દસમાવાળાએ કેલ્સી કે મોબાઈલમાં ગુણાકાર કરવાનો નથી જેટલું જાતે કરશો એટલું પરીક્ષામાં જાતે ગુણાકાર થશે એટલા જાતે ભાગાકાર થશે અને જો આળસ કરીને ખબર ન હોય ઘણે મમ્મી પપ્પાને જાતે આપણે કેલ્સી કે મોબાઈલ નો ઉપયોગ કરશું તો પરીક્ષામાં આપણે જવાબ નહીં આવે એટલે ખાસ કાળજી રાખજો 15 ગુણ્યા 2 એટલે 30 20 3 60 25 વત્તા 175 32 4 128 35 ગુણ્યા 10 આ જો મીંડા વાળી સંખ્યા હોય તો સરળ આવે 35 ગુણ્યા 10 એટલે મીંડું હોય એમ મૂક દેવાનું 350 પા મીંડા વાળી સંખ્યા તો સરળ થઈ જાય ગુણાકાર 45 ગુણ્યા 12 એટલે 540 50 ગુણ્યા 9 આવું મીંડા વાળી સંખ્યા રે એક સંખ્યાનો ગુણાકાર કરો જે સરળ થાય 9 5 45 અને આ મીંડું હોય મૂકી દેવાનું થાય કે નહીં બરાબર 45 ગુણ્યા 9 સોરી 50 ગુણ્યા 9 કરવો હોય તો આપણે શું કરીએ 5 9 45 અને મીંડું એમ દીધી સરળ કરી દઈ જાય બરાબર 50 ગુણ્યા 9 450 60 ગુણ્યા 8 એટલે 480 6 8 48 ના મીંડું એમ દીધું 70 ગુણ્યા 6 420 6 7 42 અને મીંડું બેઠું 8 ગુણ્યા 77 અને 616 80 ગુણ્યા 11 અને 880 11 8 88 અને આ મીંડું અહીં આપણે મૂકી દેવાનું 85 ગુણ્યા 9 એટલે 765 90 ગુણ્યા 4 એટલે 360 92 ગુણ્યા 2 એટલે 184 95 ગુણ્યા 3 એટલે 280 99 ગુણ્યા 2 198 બરાબર હવે આપણે fi xi નો સરવાળો કરવાનો છે 30 60 175 128 350 540 450 આ બધાનો આપણે સરવાળો કરશું એટલે સિગ્મા fi xi તો હતું જ એની આગળ સિગ્મા લાગે એટલે કે સરવાળો સિગ્મા fi xi બરાબર 5921 5921 યાદ રાખો ફરી વખત મેં શું કર્યું fi xi કોલમ આપણે આપેલી જ હશે આપણે ફક્ત fi નો સરવાળો કરવાનો છે અને fi xi નો ગુણાકાર કરીને આ કોલમ બનાવવાની છે સીધી રીતમાં ફક્ત કોલમ બનાવવાની છે બીજું કાંઈ કરવાનું નથી અને પછી આનો સરવાળો કરવાનો હવે આપણું સૂત્ર છે x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi fi ની ઘણી જગ્યાએ ઘણા લોકો n લખે આનો લખો અને ઘણા લોકો ખાલી n લખે તો પણ ચાલે બરોબર અને એની જગ્યાએ સિગ્મા fi લખો તો પણ ચાલે બેમાંથી એક જ લખો બે નો લખો બરોબર હવે આપણે fi xi સિગ્મા fi xi આપણે શોધી લીધું 5921 દેખાય છે 5921 અને સિગ્મા n અથવા સિગ્મા fi નો સરવાળો આપણે કર્યો છે 100 દેખાય છે તો સિગ્મા મૂકી દેવાના 5921 ભાગ્યા 100 તો એ ભાગાકાર કરવાની જરૂર નથી ભાગાકારમાં જો નીચે 100 સંખ્યા હોય બે મીંડા વાળી સંખ્યા હોય તો બે મીંડા હોય તો પાછળથી બે પોઈન્ટ આપણે શું કરવાના કાપી લેવાના બે મીંડા છે ને તો પાછળથી બે સંખ્યા પછી પોઈન્ટ મૂકવાનો એક ને બે પછી એક પોઈન્ટ મૂકી દેવાનો 9 માં પોઈન્ટ મૂકી દેવાનો બરોબર 59 21 છે તો બે સંખ્યા પછી એક ને બે પછી પોઈન્ટ મૂકી દેવાનો જ્યારે 100 છેદમાં હોય તો હજાર હોત તો આપણે શું કરત હજાર હોત તો તો ત્રણ સંખ્યા પછી પોઈન્ટ મૂકત 1 2 3 પછી તો 5.921 આવે અહીંયા આપણી પાસે કેટલા છે 100 એટલે 2.2 સંખ્યા પછી પોઈન્ટ મૂકશું 1 અને 2 પછી આપણે શું કરશું પોઈન્ટ મૂકશું ભાગાકાર એકદમ સરળ થી એટલે x બાર બરાબર આપણે કેટલો આવ્યો 59.21 સમજાય છે વિદ્યાર્થી મિત્રો આ સીધી રીત છે પરીક્ષામાં બોર્ડમાં આપણે કઈ રીતે દાખલો ગણવો એ ન કીધું હોય તો આપણે સીધી રીતે ફટાફટ દાખલો ગણી શકીએ તરત જ આપણે તરત જવાબ આવી જાય બરોબર એટલે આપણે પ્રયત્ન કરીશું
આ એક જ રીતનો એક જ દાખલો મે આજે તમને આપ્યો છે હવે આવી રીતના બીજા ચાર પાંચ દાખલા તમને પીડીએફ ફાઈલમાં આરો સાથે સાથે આમાં એડ થઈ જશે જેથી કરીને તમારે જાતે કરવાના છે કે એલસીનો ઉપયોગ કરવાનો નથી વિદ્યાર્થી મિત્રો ભણતર 10મું ધોરણ આપણો એટલો ઇમ્પોર્ટન્ટ છે કે ઇમ્પોર્ટન્ટ ને આપણે ટેન્શનમાં નથી લેવાનું એને આપણે ઉત્સાહ તરીકે લેવાનું આપણે લોકડાઉનમાં બે બે મહિના એનો આરંભ કર્યો છે હવે આપણે ટ્રાય કરીએ કે વધારેમાં વધારે સારું ભણી શકીએ અને આ તમારા અમિત સર તમારા સુધી એકદમ સરળ રીતે સ્ટેપ બાય સ્ટેપ ગણીને ભણીને ભણાવવાની કોશિશ કરશે બરોબર કાંઈ પ્રોબ્લેમ હોય તો કમેન્ટમાં તમારો સીધો સંપર્ક કરીને તમે પણ જાણી શકો છો અને શીખી શકો પણ હા ઘણા બધા વિદ્યાર્થીઓ સુધી આવો વિડીયો પહોંચાડો જેથી કરીને વિદ્યાર્થીઓ પણ મફતમાં ઘરે બેઠા શીખી શકે ઓકે આ કાલે પાછા મળશું બરોબર રોજે રોજ મારા એક નવા વિડીયો આવશે ને હા ખાલી ધોરણ 10 ના નહીં 10 11 12 પ્લસ 5 થી 8 ના વિડીયો 9 ધોરણ 9 માં ધોરણ સુધીના વિડીયો પણ હું આવો મોકલતો રહીશ અને મૂકતો રહીશ અપલોડ કરતો રહીશ તમે જેટલા વિદ્યાર્થીઓ તમારા આજુબાજુ છે બધાને પણ આ ભણતર કાર્યમાં જોડો અને બધા હોશિયાર થાય એવી જ મારી આશા છે ચાલો કાલે મળીએ જય શ્રી કૃષ્ણ